સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતના અડાજણ વિસ્તારની ઘટના સામે આવી છે. પશુનું કાપેલું ધડ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અડાજણમાં મણિભદ્રા રેસિડેન્સીની બહારની આ સમગ્ર ઘટના સામે આવી છે. આ કૃત્ય કરનારને પકડવામાં આવે તેવી લૂક માંગ ઉઠવા પામી છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કૃત્ય કરનારને પકડવામાં આવે તેવી લૂક માંગ ઉઠવા પામી છે. લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મણિભદ્રા રેસિડેન્સીની બહારની આ સમગ્ર ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પશુનું કાપેલું ધડ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં પશુનું કાપેલું ધડ મળી આવ્યું છે. પશુનું કાપેલું ધડ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. ઘટનાની સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા રાહુલ મકવાણા જોડાયા છે. જી રાહુલ, સુરતના અડાજણ વિસ્તારમાં પશુનું કાપેલું ધડ મળી આવ્યું છે, શું છે વિગત? વાત કરવામાં આવે તો સુરત શહેર આ અડાજણ વિસ્તારમાં જે પશુનું જે છે ધડ જે મળી આવ્યું છે, હાલ તો જે સ્થાનિક લોકો હતા ત્યાં ધડને જોઈને રોષે ભરાયા હતા અને આસપાસના જે સ્થાનિક લોકો હતા મોટી સંખ્યામાં ભેગા થઈને રોષ ફાળવ્યો હતો. કારણ કે એક પશુનું ધડ છે તે આ કૃત્ય કરનાર જે આરોપી છે કે જેવા લોકો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મામલે જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસ છે તે શરૂ કરી છે. જી રાહુલ, સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? હજી બિલકુલ થી વાત કરવામાં આવે તો એક પશુનું દળ જાહેર રસ્તા પર ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું અને જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેની મદદથી આ આ કૃત્ય કરનાર જે આરોપી છે તેની હાલ તો શોધખોળ શરૂ કરી છે અને પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આ જે કૃત્ય કરનાર જે વ્યક્તિ છે આરોપી તેમને હાલ તો પકડવાની તજવીજ હાથ ધરી છે. જી જી રાહુલ, હાલ જે સમગ્ર ઘટના સામે આવી રહી છે તેમાં સ્થાનિકોનું શું કહેવું છે અને સ્થાનિકોની શું માંગ છે હવે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો સરેઆમ જે પશુનું જે દળ છે તે મળી આવ્યું હતું. હાલ તો જે પશુના દળને લઈને જે પશુ પ્રેમી છે સ્થાનિક લોકો તેનામાં રોષ જોવા મળ્યો હતો અને એક જ માંગ કરવામાં આવી હતી કે આ કૃત્ય કરનાર ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને જે આ પશુનું ધડ કાપી કઈ રીતે આ લોકો ત્યાં રસ્તા પર નાખી ગયા તે પણ તપાસ હતી. ત્યારે લોકોની પણ માંગ હતી કે આ પશુનો જે સાથે જે કૃત્ય કરનાર જે વ્યક્તિઓ છે તે જેલના સળિયા પાછળ ધકેલાવા જોઈએ. જી જી રાહુલ, આજે સમગ્ર ઘટના સામે આવી રહી છે. અડાજણમાં કઈ રેસિડેન્સીમાં બનેલો છે આ બનાવ અને કેટલા વાગ્યાના સમયમાં બનાવ બનેલો છે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો મણિભદ્રી જે રેસિડેન્સી છે ત્યાં આજે સમગ્ર મામલો બન્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અડાજણના જે આ રેસિડેન્સી છે ત્યાં પહોંચી હતી અને સમગ્ર મામલે છે તે તપાસ હાથ ધરી છે. જી રાહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતના અડાજણ વિસ્તારની ઘટના સામે આવી રહી છે. પશુનું કાપેલું ધડ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. પોલીસ કાફલું ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.